નમસ્કાર મિત્રો, જડેશ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આપની આજ વિષય લઈને આવ્યો છું 13/12/2019 અને શુક્રવારના દિવસે. મિત્રો, ગુડ મોર્નિંગ. વાત કરીશું મેષ રાશિની. આજે તમે જેટલું કામ પૂર્ણ કરવાનું વિચારો છો તેમાં કોઈ તકલીફ અથવા બાધા આવી શકે એમ છે. તમે તેના લીધે વારંવાર કંટાળી જશો, પણ તમે તે કામને આજના દિવસે પૂર્ણ નહીં કરી શકો. મિત્રો, આજે ઓફિસના કામની અંદર તમારે વધારો થશે અને તે વધારાના કારણે તમારા માથાની અંદર દુખાવો અને મસ્તક પીડા ઉદ્ભવ થશે. શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો મિત્રો, તો રોકાણ ચોક્કસ કરજો, લાભ સારો પ્રાપ્ત થશે. આજના દિવસે આત્મબળથી કામ કરજો, ચોક્કસ તમારું જીવનમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આજનો શુભ અંક છે 1 અને આજના શુભ વસ્ત્રો છે આસમાની. આસમાની વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ લાભ થશે. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. આજે તમારી ખુશીઓમાં વધારો થશે. ખુશીઓના દ્વારા તમારા જીવનમાં આનંદ પણ વધતો રહેશે અને ઉલ્લાસની પ્રાપ્તિ થશે. તમારા મિત્રો સાથે તમારે આજના દિવસે શક્ય હોય તો કોઈ પ્રવાસનું આયોજન થશે અને પ્રવાસના કારણે તમારા જીવનમાં વધુમાં વધુ ઉત્સાહ જોવા મળશે. આજના દિવસે તમે કરેલો ખર્ચ તમારા જીવનમાં સુખદાયક ખર્ચ નીવડશે. નજીકના કોઈ વ્યક્તિને તમારે પૈસા ઉધાર આપવા પડશે. આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. આજનો શુભ અંક છે 6. આજના દિવસે વાત કરીશું મિથુન રાશિની. આજના દિવસથી શરૂઆત બાળકો અથવા મનપસંદ વ્યક્તિનો ચહેરો જોઈને કરશો તો તમારા જીવનની અંદર આજનો દિવસ સુંદર રીતે પસાર થશે. તમારા અટકેલા કાર્યો આજના દિવસે પૂર્ણ ચોક્કસ રીતે થશે. તમે એની અંદર બિલકુલ ચિંતા ના કરશો. તમારી જાતને તમે તકેદારી રાખીને ઝીણવટપૂર્વક કામ કરવાનું સૂચન કરજો. તમારા પ્રિયજન સાથે તમારે આજના દિવસે તમારા પ્રિયજન સાથે તમને આજે તકલીફ પડશે એટલે તેમની સાથે તમારે ઝઘડો થવાની શક્યતાઓ રહેલી છે. શુભ અંક છે 3 અને આજના દિવસે નારંગી કલરના વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો પ્રતાપ થશે. વાત કરીશું કર્ક રાશિની. આ વખતે તમારો પગાર અથવા પૈસાની આવક તમારે મોડી પ્રાપ્ત થશે. થોડી તકલીફ પડશે આર્થિક બાબતની અંદર, પણ મુશ્કેલીઓમાંથી પણ તમે એક માર્ગ શોધવાનો પ્રયત્ન કરશો. તમારા જીવનસાથીની સલાહ લેજો, ચોક્કસ તમને લાભ થશે. બાળકો પાછળ આજે થોડો ખર્ચ કરજો, ચોક્કસ તમને બાળકો પ્રત્યે પણ સારો લાભ જોવા મળશે. સંત અને મહંતનું સાનિધ્ય આજે તમને શાંતિ પ્રાપ્ત કરાવશે. મિત્રો, આજનો શુભ અંક છે 4 નંબર અને જાંબલી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં શુભ લાભ પ્રાપ્ત થશે. વાત કરીશું સિંહ રાશિની. આજે તમે જે કોઈ કાયદાકીય કે પોલીસ કે કોઈ પણ ખરાબ પોલીસના ચક્કરમાં પણ ના પડતા નહીં તો આજના દિવસે તમારા જીવનની અંદર અજાણ્યા વ્યક્તિ દ્વારા તમને કોઈ સમસ્યા અથવા મુશ્કેલીમાં તમે મુકાશો. લોકોની વાતોમાં ના આવતા આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા પણ મળશે. જીવનસાથીની તબિયત બગડવાની આજે શક્યતાઓ રહેલી છે. જૂના મિત્રો સાથે આજના દિવસે સંપર્ક કરજો. આજનો શુભ અંક છે 2 અને આજનો શુભ રંગ છે લીલો. આજના દિવસે વાત કરીશું કન્યા રાશિની. આજે નોકરી કરતા મિત્રોને આજે વેપારીઓને આજના માટે દિવસ સારો છે. મિત્રો, આજના દિવસે તમારે તમારી રાશિ પ્રમાણે જોઈએ તો પગાર વધારાની પણ આશાઓ સિવાય રહેલી છે. તમને મોટી આજના દિવસે તમારા જીવનની અંદર સારો સમય છે. તમને સારા સમાચાર પણ મળશે. આજનો શુભ અંક છે 7 અને વસ્ત્રો ધારણ કરવા હોય તો પીળા વસ્ત્રો ધારણ કરજો, ચોક્કસ તમારું જીવન સારી રીતે પસાર થશે. વાત કરીશું તુલા રાશિની. આજના દિવસે તમારે ખૂબ આજના દિવસે તમારા જીવનની અંદર આ સાવધાની તમારે રાખવી પડશે. કોઈ પણ વાતમાં આવીને તમારા થી ખોટું પગલું ભરાઈ જશે તો તમને ચોક્કસ નુકસાન થશે. કોઈ પણ નિર્ણય એકલા હાથે ના લેતા કોઈની યોગ્ય વ્યક્તિની સલાહ લેજો. તમે પૈસા કેવી રીતે કમાવો છો તેનો અવનવા રસ્તા તમને ચોક્કસ મળશે અને નવા પૈસા કમાવા પ્રાપ્ત કરવા માટે સારો કોઈ માર્ગદર્શન પણ મળશે. આજનો શુભ અંક છે 8 અને આજના દિવસે આસમાની કલરના વસ્ત્રો ધારણ કરતી ચોક્કસ તમારો દિવસ સારો પસાર થશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજે તમે કોઈ માનસિક કારણે તમને થાક અનુભવશે. આજે કોઈ પણ જાતનો તમારા જીવનની અંદર વિચાર તમને તે વિચાર થકી સારો લાભ રહેશે અને લાભ દ્વારા તમે જીવનની અંદર સારું સુખ ભોગવી શકશો. આજથી તમે નવા દિવસની અને નવા જોશ સાથે તમારા ધંધાની શરૂઆત કરજો. તમારા જીવનમાં સારો લાભ પ્રાપ્ત થશે. આજના દિવસે ટૂંકી મુસાફરી તમારા જીવનમાં કરવી પડશે. ટૂંકી મુસાફરીના લીધે તમને સારો લાભ થશે. શુભ અંક છે 9 અને શુભ રંગ છે પીળો. આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરજો. મિત્રો, વાત કરીશું ધનરાશિની. આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ આજે સાવધાની રાખવાની જરૂર છે. દરેક કામ કરવાનો આજના દિવસે સાવધાનીપૂર્વક કામ કરવાનો દિવસ છે. સાંજે મિત્રો તેમજ શત્રુઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. મિત્રો પણ તકલીફ આપશે અને શત્રુઓ દ્વારા પણ તમને ઉપાધિ મળશે. ઉપચાર આજનો દિવસે તમારે શક્ય હોય તો કોઈ પણ લાપરવાહી રાખવી નહીં.
કોઈપણ લાપરવાહીથી કામ કરશો તો ચોક્કસ નુકસાન આવશે. આજના દિવસે સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે. શુભ અંક છે 3 અને લાલ વસ્ત્રો ધારણ કરી જીવનમાં શાંતિ મળશે. વાત કરીશું મકર રાશિની, તમને તેનાથી તમારા જીવનની અંદર આજના દિવસે તમારે ધંધામાં સારો લાભ જણાય છે. આજના દિવસે પૈસાની આજના દિવસે સારી છૂટ મળશે. થોડો ખર્ચ પણ વધશે અને ખર્ચાના લીધે તમારા જીવનની અંદર તમે થોડીક માનસિક અશાંતિ ચોક્કસ મેળવી શકશો. આજના દિવસે શક્ય હોય તો વડીલોના આજના દિવસે આશીર્વાદ લેજો અને વડીલોના આશીર્વાદ લઈ તેમના જોડે વાત કરજો અને આજના દિવસે તમારું કામ પૂર્ણ વડીલોના આશીર્વાદ થકી ચોક્કસ રીતે થશે. તમારા કામની લોકો ઈર્ષા કરશે. આજના દિવસે શુભ અંક છે 6 અને ગુલાબી વસ્ત્રો ધારણ કરજો મિત્રો, ચોક્કસ તમારો શુભ સમય ચાલુ થશે. વાત કરીશું કુંભ રાશિની, કોઈ પણ નવી આઈડિયા અપનાવો તો તેના દ્વારા તમારા બોસ અને તમારા મિત્રો તમારાથી ખુશ થશે. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારા જીવનની અંદર ઓફિસના કાર્યમાં પણ તમને ચોક્કસ સારો લાભ અને સારો વિકાસ થવાનો આજના દિવસે મોકો મળી રહેશે. તમે થોડી નવી વસ્તુની ખરીદી પણ કરી શકો એમ છો આજના દિવસે. આજનો શુભ અંક છે 7 અને સફેદ વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારો સમય સારો પ્રસાર થશે. વાત કરીશું મીન રાશિની, આજના દિવસે નિષ્ફળતા મળશે પણ આજના દિવસે જે નિષ્ફળતા તમને મળે તેના કરતા તમે બમણા વ્યક્તિ કામ કરજો. જીવનની અંદર બમણા વ્યક્તિ કરેલું કામ તમને ચોક્કસ લાભ આપશે. ત્યાર પછી આજના દિવસે ગમે એટલી મુશ્કેલીઓમાં તમે પડેલા હોય પણ મુશ્કેલીઓથી તમે ડરતા નહીં, જો ડરવાની પણ જરૂર નથી, તે મુશ્કેલીઓ તમને ચોક્કસ સફળતા પરિણમશે અને ચોક્કસ તે સફળતા દ્વારા તમારા જીવનમાં લાભ થશે. શુભ અંક છે 8 અને શુભ રંગ છે ગુલાબી. આજના દિવસે ગુલાબી વસ્ત્રો ધારણ કરવાથી ચોક્કસ તમારા જીવનમાં શુભ લાભ પ્રાપ્ત થશે. મિત્રો, તમારા જીવનમાં વધુમાં વધુ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો હોય, તમારા ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો હોય, તમારા જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ જમીનની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહેતો હોય તો મિત્રો, દર ગુરુવારે સવારના સમયની અંદર 2 અગરબત્તી પ્રગટાવી અને જો તમે તમારા જીવનની અંદર દત્ત ભાવનીનો જો પાઠ કરશો, દત્તાત્રેયની ઉપાસના કરશો તો ચોક્કસ નકારાત્મક તમારા જીવનની અંદરથી દૂર થશે. તમને શુભ પોઝિટિવ ઉર્જાની પ્રાપ્તિ થશે. તો શક્ય હોય તો દર ગુરુવારે 2 અગરબત્તી કરી દત્ત ભાવનીનો પાઠ કરવાથી તમારા જીવનમાં નકારાત્મક અને નેગેટિવ ઉર્જા દૂર થાય છે. વધુમાં વધુ મારા ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા જો આપની આજ વિશે અસ્તુ શ્રી.